बात करवी छे शिक्षणनी। सामान्य रीते अत्यारना वालीओ पोताना संतानोने खानगी शाळामां भणाववानुं पसंद करे छे, कारण के तेमने सरकारी शाळाओ पर सारा शिक्षणनो भरोसो नथी होतो, जेथी एडमिशन शुरू थता ज वालीओ खानगी स्कूलो बहार लाइनो लगावे छे। परंतु तमे क्यारे एवुं जोयुं छे के वालीओ खानगी शाळानी जग्याए सरकारी शाळा आगळ लाइनो लगावीने उभा रहे, अने ते पण आखी आखी रात? आवा दृश्यो डायमंड सिटी सूरतमां सामे आव्या छे, જ્યાં સરકારી સ્કૂલો આગળ વાલીઓ લાઈન લગાવીને બેઠા છે। માટે તે જાણવા જોઈએ આ રિપોર્ટ। આ દ્રશ્યો સુરત શહેરના છે અને વાલીઓ સ્કૂલ બહાર લાઈનોમાં ઉભા છે। તમને સવાલ થતું હશે કે એમાં શું નવાઈની વાત છે। एडमिशन माटे तो वालियो लाइनो लगावाना ज छे, परंतु तमने कोई एवू कहे कि आ कोई खानगी स्कूल नहीं सरकारी स्कूल छे तो नवाई लागशे ने, कदाच विश्वास पण नहीं बेसे। परंतु हकीकत तो ए छे कि आ सूरतनी सरकारी शाळा छे अने वालियो रात्रिना 8 वाग्याथी ज अहीं एडमिशन माटे लाइनो मां लागी चुक्या छे। तो अचानक सरकारी शाळाओमां वालियोनो आटलो धसारो केवी रीते, तो जरा सांभळो। जे धसारो छे એ લોકોની જે છેલ્લા 3 મહિનાથી જે લોકોના ધંધા રોજગાર બંધ છે, લોકોની આર્થિક પરિસ્થિતિ અત્યારે એટલી નબળી છે કે લોકોને બેઠક ખાવાના પણ ફાફા છે, ત્યારે આ લોકો પોતાના બાળકોની ચિંતાને લઈ અને આજે આ ધસારો જોવા મળી રહ્યો છે, એની ઉપરથી ખ્યાલ આવે કે હાલમાં લોકોની પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિ છે। આ લોકો કાલે સાંજના લાઈનમાં ઊભા છે પોતાના બાળક અને પોતાના વાલસોયાને શિક્ષણ અપાવવા માટે, એના માટે આનો ધસારો છે। કોરોનાની મહામારી અને લોકડાઉનને લોકોની રહેણી કરણી અને જીવનમાં અનેક પરિવર્તન લાવી દીધા છે। સરકારી શાળાની પસંદગી પાછળ લોકડાઉનમાં લોકોની કથળેલી સ્થિતિ સૌથી મોટું કારણ છે। બીજું કારણ, સ્કૂલો મહિનાઓ સુધી બંધ રહી છતાં સંચાલકો દ્વારા આખા વર્ષની ફી ઉઘરાવવામાં આવી રહી છે। ખાનગી શાળાના સંચાલકો વાલીઓ સાથે મનમાની કરે છે। વાલીઓ છે છેલ્લા 3 વર્ષથી કન્ટિન્યુ રાહ જોઈ રહ્યા છે, આશા રાખી રહ્યા છે કે જે આરોગ્ય શિક્ષણ સાથે કઈ સુધારો આવશે, પણ ક્યાંક ને ક્યાંક સુધારો નથી આવતો, તેના કારણે આજે વાલીઓ જે સરકારી સ્કૂલમાં અત્યારે એડમિશન લેવા માટે રાતે 12 વાગ્યાથી લઈને લાઈનમાં અનેક વાલીઓ ઊભા છે, અને જ્યારે આ સરકારી સ્કૂલ ચાલુ થતી હોય યોગી ચોક વિસ્તારમાં સ્થાનિક કોર્પોરેટરો અને સ્થાનિક ધારાસભ્યોનો ખૂબ મોટો ફાળો હશે, અને આવી સ્કૂલ જે બધા જ વિસ્તારમાં થવી જોઈએ નગર શિક્ષણ સમિતિમાં। સુરત મનપાનીયા સ્કૂલમાં અંદાજિત 2000 જેટલા એડમિશન ફોર્મનું વિતરણ કરાયું, જ્યારે શાળામાં 700 વિદ્યાર્થીઓનો જ સમાવેશ થઈ શકે તેમ છે, ત્યારે વાલીઓએ આ શાળાને 2 શિફ્ટમાં ચલાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી છે। ધોરણ 2 માં અને 1 માં એડમિશન અપાવવાનું સમેત્ર સવારના 3 વાગ્યાથી લાઈનમાં ઊભા છે, માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઉદ્ઘાટનના વાકે આ 1000 થી 1500 લોકો અહીંયા લાઈનમાં ઊભા લા। સરકારને વિનંતી છે કે આ એક પાળીની શાળા ચાલુ કરીશ અને બળે કરે ને વિસ્તારના લોકોને વધારેમાં વધારે સહયોગ આપે, અને અમારા સમિતિના સભ્ય પણ વારંવાર રજૂઆત કરે, સુરેશભાઈ સુવાગ્યા, સ્થાનિક કોર્પોરેટર નિલેશભાઈ કુંભાણી, બધા પણ સ્થાનિક રજૂઆત કરે છે, અને આ રજૂઆતને ધ્યાનમાં લઈને આ વિસ્તારના લોકોને પ્રાધાન્ય આપે। હાલ એક પાળી શાળા શરૂ કરવાની છે, જેવી રીતે શિક્ષકો વધશે તેના પછી જ આ બીજો વિચાર થઈ શકશે। હાલ આ વિસ્તારના લોકો માટે જે અમે વિચારણા કરી હતી એ પ્રમાણેની એક સારામાંની બહુ સારી સુવિધાવાળી એક શાળા આપવાનો અમારા તરફથી થયો છે। આસપાસ કઈ સુવિધાઓ રહેશે? તમામ સુવિધાઓ જે એક મોડેલ સ્કૂલમાં હોય એ પ્રમાણેની સુવિધાઓ અહીં આપવાનો પ્રયાસ થયો છે, અને હજી પણ જે ખૂટતી જે બાબતો છે કે ડિજિટલાઇઝેશન કે જે કરવાનું હોય એ તમામ બાબતોનું ધ્યાન આ શાળામાં રાખવામાં આવશે। મહત્વનું છે કે જે સરકારી શાળા બહાર લોકોની લાઈનો શરૂ થઈ છે તે ગત શૈક્ષણિક સત્રમાં જ તૈયાર થઈ હતી અને હવે તેમાં એડમિશન શરૂ થયા છે, ત્યારે અહીં વાલીઓ એડમિશન માટે પડાપડી કરી રહ્યા છે। જો કે પાછળ ક્યાંક ને ક્યાંક છેલ્લા 3 વર્ષમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતરનું સ્તર સુધર્યું તે પણ જવાબદાર છે। જો કે આ પ્રકારે વાલીઓનો સરકારી શાળા તરફનો ઝુકાવ ક્યાંક ને ક્યાંક ખાનગી શાળાઓ માટે ખતરાની ઘંટડી સમાન છે। આશા રાખીએ કે માત્ર સુરતમાં જ નહીં, રાજ્યની તમામ સરકારી શાળાઓમાં આ રીતે શિક્ષણનું સ્તર સુધરે, જેથી કરીને વાલીઓનું શોષણ થતું બંધ થાય। કેમેરામેન દવેશ સોલંકી સાથે આનંદ પટણી, VTV ન્યૂઝ સુરત।